શ્રીજી હું છું મનીષા ઠક્કર આજે આપણે પ્રસાદ માટેનું પંચામૃત કેવી રીતે બનાવવું એ જોઈશું તો ચાલો વિડીયો શરૂ કરીએ સૌથી પહેલા આપણે એક વાટકો લઈશું અને એમાં આપણે એક વાટકી દૂધ ઉમેરીએ અહીંયા મેં ફૂલ ફેટનું દૂધ ઉપયોગમાં લીધું છે દૂધમાં આપણે બે ચમચી જેટલું દહીં ઉમેરીશું અને દહીં વધારે ખાટું ના હોય એવો ઉપયોગમાં લેવાનું એક નાની ચમચી આપણે ચોખ્ખું ઘી ઉમેરીશું એક ચમચી મધ ઉમેરીએ અને છેલ્લી એટલે કે પાંચમી વસ્તુ જેનાથી આને પંચામૃત આપણે કહેતા હઈએ છીએ એ છે દળેલી ખાંડ તો આ પાંચ વસ્તુ મિક્સ કરીને આ બનાવવામાં આવે છે એટલે આને પંચામૃત કહેવામાં આવે છે હવે આ બધી વસ્તુને સરસ રીતે મિક્સ કરી લઈએ પ્રસાદ માટેનું પંચામૃત બનીને તૈયાર છે આ ખૂબ જ સરસ બને છે ને આ રીતના માપથી જો તમે પંચામૃત બનાવશો તો એ ખૂબ જ ટેસ્ટી લાગે છે આઈ હોપ તમને મારો આજનો વિડીયો પસંદ આવ્યો હશે